S Y B a semester ભૂગોળ પેપર નંબર છ હવે આપણે પેલું યુનિટ હતું સ્થાન માળખું અને ભારતના મુખ્ય ભૌતિક વિભાગો જમીનની વિવિધતાને એકતા એમાં આપણે આપણે કાલ પ્રશ્ન નંબર છે એની આગળના લેક્ચરમાં સંપૂર્ણપણે ચર્ચા કરેલી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે હવે પ્રશ્ન નંબર બે છે કે હિમાલયના વિભાગો વિશે માહિતી આપી તેના લાભો વિશે વિસ્તારથી નોંધ લખો હવે હિમાલયના જે જુદા જુદા ભાગો છે એની આપ એના લાભ છે એ આપણે દર્શાવવાના અને વિસ્તૃત પ્રમાણમાં લખવાના છે હવે એમાં જો ભારતના ઉત્તરીય પ્રદેશના ત્રણ વિભાગો છે આપણે આગળ જોયા કયા કયા ત્રણ વિભાગો છે કે બૃહદ હિમાલય લઘુ હિમાલય અને બાહ્ય હિમાલય હવે આ ત્રણેયનું કંઈક ને કંઈક મહત્વ પણ રહેલું છે કંઈક ને કંઈક રીતે આપણે તેનો ઉપયોગમાં લઈએ છીએ અને તેના લાભ પણ આપણને મળે છે ભારતીય સંસ્કૃતિને ભાગીતળ ભવ્ય અને અખંડ રાખવા હિમાલયનો ફાળો બહુ છે ભારતના લોકોનું જીવન પણ હિમાલયે ગાઢ અને પ્રભાવ આવક અસર કરી છે ભારતના આર્થિક વિકાસ વિકાસમાં સંરક્ષણ અને લોકોની ભાવાત્મક એક્યતા જાળવવા હિમાલયની અસર બહુ પ્રમાણમાં જોવા મળે છે હિમાલયની હિમાલયથી ભારતને નીચે પ્રમાણે વિવિધ લાભ થયા છે હવે ભારતના લોકોનું જે સાંસ્કૃતિક જીવન છે આર્થિક વિકાસના પાસા છે લોકોની ભાવનામાં એક્યતા જાળવી રાખવા માટે હિમાલય છે એની આપણને અસર ખૂબ પ્રબળ પ્રમાણમાં જોવા મળે છે હવે હિમાલય ભારતને કઈ રીતે વિવિધ રીતે ઉપયોગી છે એમના ફાયદા શું શું છે તો એ આપણને નીચે આપેલા છે એમાં પહેલું જોઈએ કે હિમાલય હિમાલયના ભારતની ઉત્તર સીમાનું રક્ષણ કરું કરતું કુદરતી છે પરંતુ વર્તમાન સંરક્ષણ ટેકનોલોજીની સંદર્ભમાં હિમાલયની પર્વતીય શ્રેણીઓ પહેલાની જેમ અભેદ રહી નથી હવે ભારતની હિમાલય છે એ ભારતની ઉત્તર સીમાનું રક્ષણ કરતું એક કુદરતી કિલ્લે બંધ છે એટલે કે કુદરતી રીતે રક્ષણ આપતું એક ગણી ગણાવી શકાય પરંતુ ટેકનોલોજીના સંદર્ભમાં અત્યારે જોઈએ તો હિમાલય પહેલા જે રક્ષણ આપતું હતું એના કરતાં અત્યારે ઓછું અભેદ્ય રહ્યું નથી હવે શિયાળામાં ઉત્તર થી જે ઠંડા પવનો ફૂંકાય છે એને અટકાવીને અતિ ઠંડીની સામે આપણને રક્ષણ આપે છે હવે હિમાલય છે એ ચોમાસામાં દક્ષિણ તરફથી નૈત્વના જે ભેજવાળા મોસમી પવનો છે એને રોકી રાખે છે અને ભારતમાં વરસાદને લાવવા માટે મદદરૂપ બને છે હવે ભારતના હિમાલયનો ઢોળાવ છે એ એકદમ સીધો હોવાથી જે પાણી છે એ ધોધ સ્વરૂપે વહી જાય છે હવે પાણી ધોધ સ્વરૂપે વહે છે એટલે આપણે જળવિદ્યુત છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ એટલે કે પાણી દ્વારા આપણે વિદ્યુત છે વીજળી છે એ ઉત્પન્ન કરી શકાય છે હિમાલયના ઢોળાવમાં જુદા જુદા પ્રકારની વનસ્પતિ થાય છે જેમ કે ઇમારતી લાકડું ઔષધિઓ રાળ સુંદર ટર્પેન્ટેટ વગેરેની પેદાશો છે એ મળે છે અને પોચા લાકડામાંથી આપણે દિવાસળી ફર્નિચર અને ચાની પેટી બનાવી શકીએ છીએ હિમાલયના ઢોળામાં જે જુદી જુદી વનસ્પતિ થાય છે એના લાકડામાંથી આપણે જુદા જુદા ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે ઇમારતી લાકડું બનાવી શકાય છે અમુક વનસ્પતિ છે એ ઔષધિ તરીકે લઈ શકાય છે અને પોચા લાકડા છે એમાંથી આપણે કાગળ દિવાસળી અને ચાની પેટી છે એ બનાવીએ છીએ છીએ તો હવે છઠ્ઠું જોઈએ તે ઉત્તરના ભારતની મોટા ભાગની નદીઓનું ઉગમ સ્થાન છે ચોમાસામાં હિમાલયમાં પડતા અતિ ભારે વરસાદને લીધે તથા ઉનાળામાં હિમાલયનો બરફ પીગળવાને લીધે આ નદીઓમાં બારે માસ પુષ્કળ પ્રમાણમાં પાણી રહે છે પરિણામે ઉત્તર ભારતમાં સિંચાઈની સગવડો વિકસી છે હવે ઉત્તર ઉત્તર ભારતની જે મોટા ભાગની નદીઓ છે એમનું ઉગમ સ્થાન એટલે કે ઉગમ સ્થાન જન્મસ્થાન છે એ હિમાલય ગણવામાં આવે છે હિમાલયમાં ચોમાસામાં ઉનાળામાં હિમાલયનો બરફ પીગળે છે તેથી હિમાલયની નદીઓ છે એમાં માસ પાણી રહે છે પરિણામે ઉત્તર ભારત છે એમાં સિંચાઈ ની સગવડ છે એ મોટા પ્રમાણમાં વિકસી રહી છે હિમાલય માંથી નીકળતીઓ નીકળતી નદીઓને નદીઓ હિમાલયમાંથી કાપ ઘસડીને લાવે છે અને ઉત્તરમાં ફળદ્રુપ મેદાન રચે છે સકલુજના મેદાનો અને ગંગાના મેદાન મેદાન નદીઓના કાપના નિક્ષેપણથી રસાળ બનેલા છે હવે હિમાલયની નદી છે એ પોતાના સાથે ફળદ્રુપ્ત મેદાનની રચના કરે છે કાપ ધસણીને લાવે છે અને ફળદ્રુપ મેદાનની રચના કરે છે હિમાલયના જંગલોમાં કસ્તુ કસ્તુરી મૂર્ગ અમને ચરમી ગાયનો ઉપયોગ થાય છે અને વિશિષ્ટ પ્રાણીઓ છે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોની જરૂરિયાતો સંતોષે છે હવે હિમાલયના જંગલમાં કસ્તુરી મુર્ગ અને ગાય એટલે કે યાક છે છે વિશેષ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા પ્રાણીઓ અને પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો છે તેમની જરૂરિયાતો છે એ સંતોષે છે હવે હિમાલયના ઢોળા ઉપર બગીચાઓ બનાવીને ચાના આપણે ચાની ખેતી કરીએ છીએ એટલે કે ચાની ખેતી છે એ હિમાલયના ઢોળા ઉપર થાય છે અને અહીંના ઢોળાવ સીડીદાર ખેતી પદ્ધતિથી ડાંગરની ખેતી કરવામાં આવે છે હવે હિમાલયના ઢોળાવ છે સીડીવાળા હોવાથી સીડીદાર હોવાથી આપણે ડાંગરની ખેતી પણ કરીએ છીએ હિમાલયમાંથી ઘણા સ્થળે વિવિધ ખનીજો મળી આવે છે જેમાં ચૂનાના ખડકો ખનીજ તેલ કુદરતી ગેસ સાથે ક્વા સ્લેટ પણ મૂકીએ છે હિમાલયના જુદા જુદા સ્થળેથી આપણને જુદા જુદા ખનીજો પણ મળી આવે છે હિમાલયના પર્વતીય ઢોળાવને જમીનની ઢોળાવની જમીન ચાના પાક માટે વધુ અનુકૂળ પડે છે પરિણામે અસમ ભારતમાં ચા ના બગીચા તરીકે ઓળખાય છે વિશ્વમાં સૌથી વધુ ચા ભારત ઉગાડે છે હવે હિમાલયનો જે પર્વતીય ઢોળાવ છે એની જમીન ચાના પાક માટે ખૂબ અનુકૂળ આવે છે પરિણામે અસમ છે ભારતનું જે અસમ રાજ્ય આવેલું છે ત્યાં ચા ના બગીચા છે એ બગીચા તરીકે ઓળખાય છે કેમ કે અસમમાં ચા છે એ વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને વિશ્વમાં સૌથી વધુ ચા છે એ ભારત દેશમાં ઉત્પન્ન થાય છે હિમાલયના ઢોળાઓ પર હિમાલય પ્રદેશ થી છેક આસામ સુધી અનેક અનેકવિધ ફળોની ખેતી થાય છે કશ્મીર અને કુલ્લુની ખીણો અખરોટ ચેરી સફરજન નાસ્પતી સ્ટ્રોબેરી વગેરે ફળના ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે મિઝોરમ પાઇનેપલના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને આવે છે હવે હિમાલયના ઢોરાઓ છે એમાં જુદા જુદા પ્રદેશો પર જુદા જુદા ફળોની પણ ખેતી થાય છે જેમ કે આપણે જોઈએ તો હિમાલયના પ્રદેશથી ચાલુ કરીને આસામ સુધી જુદા જુદા ફળની ખેતી થાય છે એમાં કાશ્મીર કાશ્મીર છે અને કુલ્લોની ખીણ છે એમાં ભારતમાં અખરોટ અને ચેરીનું ઉત્પાદન સફરજન અને નાસ્પતિનું ઉત્પાદન થાય છે મિઝોરમ છે એ પાઇનેપલના ઉત્પાદન માટે પણ વખણાય છે અને ભારત છે એ પાઈનેપલના ઉત્પાદન માટે પ્રથમ સ્થાને આવે છે આ જુદી આવી રીતે હિમાલય છે એ આપણને જુદી જુદી રીતે ઉપયોગી થાય છે હવે આપણે જોઈએ કે ભારતીય દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશોનું મહત્વ જણાવો હવે ભારતના જે દ્વિપકલ્પીય પ્રદેશો આવેલા છે એનું મહત્વ શું શું છે એ આપણે જોવાનું છે દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશો ઉપર ઉપર પ્રક્રિયાની અસર તે સ્થિર અને દ્રઢ ભૂભાગ છે પરિણામે અહીં આવેલ ગીરિમાળાઓના શિખરો શંકુ આકારના નથી પરંતુ સપાટ ટોચ ધરાવે છે તેમનો સમગ્ર તેમનો સમાવેશ અવશિષ્ટ પર્વત

આ મેદાનો પર જોવા મળે છે તેથી આ ઉચ્ચ પ્રદેશો છે તેમનું આર્થિક રીતે પણ ખૂબ મહત્વ રહેલું છે અત્યંત પ્રાચીન ખડકોની રચના ધરાવતા આ ઉચ્ચ પ્રદેશમાંથી અનેકવિધ ખનીજો પ્રાપ્ત થાય છે હવે આ ખડકોની રચના છે એ ખૂબ પ્રાચીન છે અને અહીંયાથી આપણને જુદા જુદા ખનીજો પ્રાપ્ત થાય છે હવે કેવા ખનીજો ક્યાંથી પ્રાપ્ત થાય છે તે જોઈએ હવે કર્ણાટકમાંથી સોનું અને લોખંડ મધ્યપ્રદેશ માં બિહાર તથા ઓરિસામાં લોખંડ મળી આવ્યા છે હવે જો કર્ણાટકમાં સોનું અને લોખંડ મળે છે અને કિંમતી ખનીજોની દ્રષ્ટિએ ઉચ્ચ પ્રદેશ છે એમનું સ્થાન પણ મહત્વનું છે પરંતુ આ જે રાજકીય આગેવાનો છે એ આ વિસ્તારનું આડેધન આડેધન ખનન કરે છે એટલે કે યોગ્ય દેખરેખ રખાતી નથી અને તેમની સંતુલા છે એ ખોરવાઈ જાય છે આર્થિક લાભો છે એ રાજકીય નેતા ઉઠાવે છે અને રાષ્ટ્રને પારાવાર નુકસાન થાય છે જે ખનીજ કિંમતી ખનીજો મળે છે એનો લાભ છે એ રાષ્ટ્રને મળવો જોઈએ એના કરતાં રાજકીય નેતાઓ છે એ એનો લાભ છે એ વધુ પ્રમાણમાં લે છે અને રાષ્ટ્રને છે મોટા પ્રમાણમાં નુકસાન થાય છે લાવાયિક માટી તથા રાસાયણિક તત્વોની સારી માત્રાઓ કપાસ ઉત્પાદન માટે પણ તે મહત્વનો બન્યો છે હવે લાવાયિક અને રાસાયણિક તત્વો એટલે કે કપાસના ઉત્પાદન માટે આજી છે છે ખૂબ જ મહત્વનો હવે પહાડી ભાગોમાં ચા અને કોફી સિક્કોના તથા રબરનું ઉત્પાદન મેળવવામાં આવે છે હવે જે પહાડવાળા ભાગો છે ત્યાં આપણને ચા કોફી સિક્કોના અને રબર છે એ ખૂબ બહોળા પ્રમાણમાં મળે છે પહાડી ઢોળા પર ગરમ મસાલા કાજુ વગેરેની ખેતી થાય છે હવે પહાડી ઢોળાઓ છે ત્યાં આપણને મસાલા કાજુ વગેરે છે એમની ખેતી જોવા મળે છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી શાક શાલ અબનુષ વાસ સીસમ તથા ચંદનના કિંમતી લાકડા મેળવવામાં મેળવાય છે અને જરૂરિયાત પ્રમાણે દરેક વિસ્તારમાં મોકલવામાં આવે છે હવે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એમાંથી આપણને કિંમતી લાકડા મળે છે જેમ કે સીસમ શાગ ચંદન ચંદન આવા બધા લાકડા છે એ મળી આવે છે અને જરૂરિયાત પ્રમાણે જુદા જુદા વિસ્તારમાં મોકલવામાં આવે છે આ ઉચ્ચ પ્રદેશ પર ઉટાકા મંડ એટલે કે ઉટી કોડાઈ કેનાલ પંચમઢી મહાબળેશ્વર માથેરાના પંચગીની વગેરે મથકો આવેલા છે આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એમાં જુદા જુદા મથકો આવેલા છે આવેલા છે મહાબળેશ્વર પંચમઢી પંચગીની આ આવા મથકો આવેલા છે તેમજ સપ્તશૃંગી નાસિક ત્રંબકમ ભીમ શંકર તિરુપતિ વગેરે ધાર્મિક સ્થાનો પણ એટલા જ મહત્વના છે અહીંયા જે જુદા જુદા ધાર્મિક સ્થાનો આવેલા છે તેમનું મહત્વ પણ ખૂબ મોટા પ્રમાણમાં રહેલું છે ઉચ્ચ પ્રદેશની કેટલીક નદીઓના જળમાર્ગ નદીઓના માર્ગ જળ ધોધ આવેલા છે કર્ણાટકમાં કાવેરી નદીનો શિવ સમુદ્ર બેલગાવ જિલ્લામાં ગોકાક નદી પરનો ધોધ જાણીતો છે નદી સરોવર વાવ કુવા સાથે અ સરોવર અને તળાવો પણ જળ પરિવહનમાં નવી ઓળખ ઊભી કરે છે હવે ઉચ્ચ ઉચ્ચ પ્રદેશની જે જે જુદી જુદી નદીઓ છે એના પર જુદા જુદા જળધોધો આવેલા છે જેમ કે કર્ણાટકની કાવેરી નદીનો જે જળધોધ છે એ સમુદ્રમ ઓળખાય છે બેલગાવ જિલ્લાની અંદર જે ગોકાક નદી પરનો ધોધ આવેલો છે તે ગોકાક ધોધ તરીકે ઓળખાય છે નદી સરોવર વાવ કુવા છે એ જળ પરિવહન માટે પણ નવી એવી ઓળખ ઉભી કરે છે આમ જે આપણા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ વિવિધ રીતે આપણને ઉપયોગી થાય છે તેમની જમીન ઉપરથી આપણે જુદી જુદી ખેતી કરી શકીએ છીએ પહાડી ભાગોમાંથી ચા કોફીનું ઉત્પાદન થાય છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે તેના તેમાંથી આપણને ખનીજ પણ પ્રાપ્ત થાય છે સોનું અને લોખંડ જેવા ખનીજો પણ પ્રાપ્ત થાય છે અને મહત્વનું આપણને લાકડું પણ મળી રહે છે જેનો આપણે જુદો જુદો ઉપયોગ કરીએ છીએ અહીં ધાર્મિક મથકો પણ જોવા મળે છે નાસિક ત્રંબક ભીમશંકર આવા બધા ધાર્મિક સ્થળો પણ આવેલા છે આ રીતે આપણે જોઈ શકીએ કે ભારતીય દિલ દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશો છે એનું મહત્વ ખૂબ જ બહોળા પ્રમાણમાં જોવા મળે છે અને એમનું મહત્વ પણ તેમનું સાતત્યથી જળવાયેલું છે